આંતરરાષ્ટ્રીય સંસ્થા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કોરોના અને ઓમિક્રોનની ગંભીરતાને જોતા વિશ્વ શાંતિ માટે યોગાભાસ કાર્યક્રમ યોજ્યો. કોરોના અને ઓમિક્રોનની ગંભીરતાને જોતા સમગ્ર વિશ્વમાં ભગવાન પ્રત્યે પ્રાર્થનાનો દોર ચાલી રહેલ છે અને આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પણ વિશ્વ શાંતિ માટે યોગાભ્યાસ કરી રહેલ છે. સંસ્થા વતી વિશ્વકક્ષાએ શાંતિ માટે યોગાભ્યાસનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. 16 થી 18 જાન્યુઆરી સુધી દેશ વિદેશમાં બ્રહ્માકુમારીજના તમામ સેવા કેન્દ્રો પર મૌન યોગના કાર્યક્રમોનું મોટા પાયે આયોજન કરવામાં આવી રહેલ છે. આ મૌન ધ્યાનમાં દેશ વિદેશમાંથી કુલ 10 લાખ લોકો ભાગ લેશે. આ 3 દિવસીય યોગ કાર્યક્રમનો ધ્યેય વિશ્વ સ્તરે શાંતિના સ્પંદનો ફેલાવવાનો છે. હાલના સમયમાં વિશ્વને જેની ખૂબ જ જરૂર છે, જેને ધ્યાનમાં રાખીને બ્રહ્માકુમારી દ્વારા મોટા પાયે યોગના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ 3 દિવસોમાં બ્રહ્મ મુહૂર્તથી શરૂ કરીને રાત્રિ સુધી સમગ્ર નિત્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. દરેક વ્યક્તિ પોતાના ઘરે બેસીને આ ઓનલાઈન મૌન ધ્યાનનો અનુભવ કરી શકે છે. યોગ માટે જુદા જુદા વિષયો પસંદ કરવામાં આવ્યા છે. આ વિષયોના આધારે ધ્યાન, કોમેન્ટ્રીઝ અને ભગવાનની અનુભૂતિ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ સંસ્થા માટે જાન્યુઆરી મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 18 જાન્યુઆરીએ સંસ્થાના વાસ્તવિક સ્થાપક અને વિશ્વ શાંતિના પિતા શ્રી બ્રહ્મા બાબાએ પોતાનો દેહ છોડ્યો હતો. તેમની સ્મૃતિ નિમિત્તે દર વર્ષે દેશ વિદેશના દરેક સેવા કેન્દ્રોમાં યોગ સાધના કરાવવામાં આવે છે. આ પ્રસંગે દીવ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં પણ 3 દિવસીય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દીવ બ્રહ્માકુમારી જે સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી ગીતાબહેનના નેતૃત્વમાં અન્ય બ્રહ્માકુમારી જ બહેનોની સાથે દીવના સ્થાનિક ભાઈ બહેનો પણ વિશ્વ શાંતિ માટે યોગાભ્યાસ કાર્યક્રમમાં જોડાઈ રહેલ છે અને દીવ બ્રહ્માકુમારી સેવા સંસ્થા દ્વારા અન્ય લોકોને પણ આ 3 દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.